सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मा छदृशदृशशुभाक्षियुगल कृपापरावर शीत सकल जीवाति सुखदो महान श्रीयो मूर्ति जयति सही नारायण मुनि गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः ओम अवतारिणी श्री स्वामी नारायणाय नमो नमः श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः श्री सद्गुरु चरण कमलेभ्यो नमो बोलो श्री स्वामीनारायण भगवाननी हरि कृष्ण महाराजनी घनश्याम महाराजनी ठाकुरजी महाराजनी सद्गुरु देवानी आजे परम पवित्र दिवस हरि जयंती नो दिवस छे अहिया આપણને સૌ કોઈને દર્શન આપે છે એવા સદગુરુ મુક્તાનંદ સ્વામી સેવિત ઠાકોરજી મહારાજ અહીંયા આપણને સદગુરુઓ દર્શન આપે છે મુક્તાનંદીય પરંપરા સદગુરુ મુક્તાનંદ સ્વામી આધારાનંદ સ્વામી હરિપ્રિયદાસજી સ્વામી વૈકુંઠચરણદાસજી સ્વામી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી દાદા ગુરુજી અને જેમની આજ્ઞાથી પ્રેરણાથી આશીર્વાદથી આપણને આ સુંદર મજાનું એક ભક્તિનું ભાથું ભરવા માટે સભા હરિજયંતીની સભા હરિજયંતીની આજ્ઞા જેણે આપણને સૌ કોઈને પ્રેરણા આપી છે એવા આપણા સૌ કોઈના મોક્ષ પ્રદાતા પ્રાણ પ્યારા ગુરુદેવ અહીંયા ઉપસ્થિત સંતોમાં પૂજ્ય સરજુ સ્વામી અદ્ભુત સ્વામી વગેરે સંતો અને તમે ગામોગામથી ઘનશ્યામ મહારાજના દર્શને લોયાધામ પધારેલા હરિજયંતીની સભા ભરવા બધાને ખૂબ ખૂબ હેતથી ભાવથી મારા જય સ્વામિનારાયણ. સુંદર મજાની કીર્તન ભક્તિમાં તો એવું છે કે મારું અંગ સહેજે કીર્તનમાં કલાક નીકળી જાય તો હું સભાહામું ન જાઉં પછી, પણ હવે એવું કરવું પડે કે સભાહામું પણ જોતું રહેવું. તો આજે કંઈક એવી મહારાજની નિષ્ઠાની નિશ્ચયની શરણાગતિની આશરાની વાતો કરીએ. પ્રથમ પ્રકરણના 33મા વચનામૃતમાં મહારાજે વાત કરી છે કે ભગવાનને પ્રસન્ન કરવાના શાસ્ત્રોમાં બહુ બધા સાધનો બતાવ્યા છે. જપ છે, તપ છે, વ્રત છે, દાન છે, પુણ્ય છે, દરેક પ્રકારના યજ્ઞ છે, આ બધા ભગવાનને રાજી કરવા માટેના સાધનો છે.
હજારો પ્રકારના સાધનો શાસ્ત્રોમાં, પુરાણોમાં, ઉપનિષદોમાં, વેદોમાં, ગ્રંથોમાં અલગ અલગ સંતોએ લખ્યા છે, ઋષિમુનિઓએ લખ્યા છે, ભગવાને બતાવ્યા છે. પણ એમાં સર્વશ્રેષ્ઠ સાધન ભગવાનને પ્રસન્ન કરવાનું હોય, ભગવત પ્રાપ્તિનું હોય, છેલ્લો જન્મ કરવાનું હોય, તો બધાએ સંતોએ અને મહારાજે સ્વયં વચનામૃતમાં 33માં બતાવ્યું, એ છે ભગવાનનો આશરો. આશરો કયો, શરણાગતિ કયો, નિશ્ચય કયો, આ બધાય પર્યાય શબ્દ, પતિવ્રતાની ટેક કહો, આ બધાય પર્યાય શબ્દો છે. અડગ આશરો, અડગ નિષ્ઠા, અડગ નિશ્ચય. નિશ્ચયની વાત આવે ને એટલે આમ સેજે સેજે ખુમારી ચડી જાય. અને જેની જેની નિષ્ઠાની વાતો કરીએ તેને આહા, કેવા એ ભક્ત હશે, કેવા એ સંત હશે. આશરો જેને શરણાગતિ કહેવાય એ શ્રેષ્ઠ છે. અને કળિયુગમાં તો ખાસ, સતયુગમાં તો બહુ આયુષ્ય 1000 વર્ષની આવરદા હોય કે 10000 વર્ષની આવરદા હોય તો તપય કરી શકે, જપય કરી શકે, બીજા બધા સાધનો કરી શકે. અને સાનુકૂળતા એવી હોય, સતયુગ હોય એટલે તો કઈ બીજી માથાકૂટ ન હોય બહુ. ત્રેતાયુગમાં 10000 વર્ષની આયુષ હોય, દ્વાપરયુગમાં 1000 વર્ષની આયુષ હોય, કળિયુગમાં તો હોવારા માંડ, હવે તો હોવારા ક્યાં રહ્યા છે, 50, 60 ને 70. ઓછી આયુષ્ય, આપણી બધાની ટૂંકી બુદ્ધિ અને એમાં આ બધું કામ સાધી લેવાનું. આ તો બહુ સરસ પેલા પાનબાઈએ કીધું છે ને કે વીજળીના ચમકારે મોતીડા પરોવી લેવા. એ કેટલી વાર વીજળી થાય એટલા અંજવાળામાં મોતી પરોવાના છે. હાવ ટૂંકી આયુષ્ય. આમ પાછળ વળીને જોઈએ ને તો એમ થાય કે હા, હમણાં તો હજી ઘોડિયામાં હિચકતા હતા આપણે, હમણાં તો ગલીઓમાં દોટમ દોટ કરતા હતા, હમણાં તો સ્કૂલે ભણવા જતા હતા, હમણાં તો આમ કરતા હતા. આજે ઉંમર જતા, ટાઈમ જતા, સમય જતા વાર લાગે, એમાં બધું કામ કરી લેવાનું. એમાં પાછું કઈ પરિસ્થિતિઓ કળિયુગમાં સર્જાતી હોય એમાં આપણાથી તપ કેટલું થાય, જપ કેટલા થાય, હે ઉઘાડા પગે ચારધામની યાત્રા કરવાની કીધું હોય કે હાલો આ સાધન સહેલામ સહેલું છે, કરો, કરીએ. કોઈ ભગવાન બહુ જલ્દી રાજી થઈ જાય આ કરે તો, કેટલા જણા તૈયાર થઈ ના થઈ શકીએ. પણ શાસ્ત્રમાં કળિયુગમાં એમાં ખાસ આપણા માટે એમ કહેવાય કે એક પ્રકારનું સેલ મૂકી દીધું, મોક્ષ માટે સેલ મૂકી દીધું, ડિસ્કાઉન્ટ મૂકી દીધું. સ્ટોરોમાં જાય તો કહે ને ભાઈ 50% ડિસ્કાઉન્ટ, 60% ડિસ્કાઉન્ટ, આ તો મને લાગે 98% ડિસ્કાઉન્ટ મૂકી દીધું. એક ભગવાનનો આશરો કરે, ભગવાનને શરણે જાય એટલે તમામ પ્રકારની રક્ષા, તમામ પ્રકારના કામ ભગવાન કરે. આશ્રમમાં એટલી બધી તાકાત છે, શરણાગતિમાં એટલી, આ કંઠી આપણે પહેરીએ છીએ ને આ શરણાગતિની નિશાની છે. બે હરા છે કંઠીના, બે. આ સ્વામી સેવકનો નાતો છે, આ એની નિશાની છે, આ એનું ચિહ્ન છે, સ્વામી અને સેવક. હું સેવક છું અને ભગવાન મારા સ્વામી છે. આશરાવાળાની ભગવાન કેવી રક્ષા કરે છે તમને કહું. જેમ પાપણ આંખની રક્ષા કરે, હાથ ડોકની રક્ષા કરે, મા બાપ પુત્રની રક્ષા કરે, એમ શરણાગત જીવની ભગવાન એવી રીતની રક્ષા કરે છે. આશરો મોટામાં મોટી વસ્તુ છે. બધા સાધનો આપણે કરતા હોય પણ એક જો ભગવાનનો આશરો ન હોય તો એ કોઈ સાધનનું ફળ નહીં. હા, ગમે એટલી તપશ્ચર્યા કરતા હોય, ગમે એટલી સાધના કરતા હોય, ગમે એટલું દાન કરતા હોય, ગમે ઉદ્યમ મહેનત કરતા હોય, પણ યાદ રાખો, જો ભગવાનના એક સ્વરૂપનો નિશ્ચય નથી, એક સ્વરૂપનો આશરો નથી, એક સ્વરૂપની નિષ્ઠા નથી, એક ભગવાન અને એક ભગવાનના એવા
મહાન પુરુષ સદગુરુ સંત આશરોબેનો થયો. આધ્યાત્મિક માર્ગમાં આશરાબેના, એટલે જ બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે કે ભવસાગર મારે શરણ અચળ અવિનાશી સાચા સંતનું. શ્રુતિ સ્મૃતિની શાખ, આ શાસ્ત્રની શાખે પ્રમાણે સહિત સ્વામી કે હું વાત કરું છું, એક ભગવાનનો આશરો અને બીજા ભગવાનના સંતનો આશરો, આ બે હોય એટલે જગ જીતી ગયા, પતી ગયું. જે કરવા માટે ભગવાને આપણને મનુષ્ય તન આપ્યું છે એ કામ આપણું પતી ગયું. પછી તો જે સાધનો કરવાના થાય એ સાધનો એમની પ્રસન્નતા માટે, એની રાજી કરવા માટે બસ. બાકી મુક્તિ માટે, મોક્ષ માટે, છેલ્લો જન્મ કરવા માટે એ સાધન નથી. પછી આપણે કાંઈ કરવાનું બાકી ન રહ્યું. મહારાજે વચનામૃતમાં કેટલા બધા, વચનામૃતમાં આશરા ઉપર બહુ મોટો ભાર આપ્યો છે. આશરામાં જેટલી તાકાત છે ને, હા, ગમે એવો આ દુનિયામાં પાપી જીવ હોય, યાદ રાખો, ગમે એવો પાપી કેમ ન હોય, પંચ મહાપાપ કરનારો જીવ હોય, પણ જો ભગવાનને ભગવાનના સંતના આશરે વહી જાય કે હું તમારો, આશરાનો અર્થ શું, હું તમારો અને તમે મારા, અન્નમ આશરો. અનન્યાસ ચિંતયંતો મામે જનહા પરિઉપાસતે, ગીતામાં લખ્યું, અનન્ય ભાવથી, ન અન્ય ઇતિ અનન્ય, બીજું કોઈ નથી મારું તારા સિવાય, યાદ રાખો, મારા સિવાય આ જગતમાં બીજું કોઈ નથી, બસ તારા સિવાય, બસ તું એક મારો અને હું એક તારો, બસ. અન્નમ આશરો, અન્નમ શરણાગતિ. જેમ સંસારમાં પતિ પત્નીના લગ્ન થાય, અગ્નિને સાક્ષી ચાર ફેરા ફરાઈને એકબીજા પ્રતિજ્ઞા લે, બસ એ આમાં ઈ જ છે. અત્યાર સુધી કયા કુળના હતા, કયા ગામના હતા, કયા માતા પિતાના હતા, પણ તમે જો આટલી પ્રતિજ્ઞા લે અને પત્ની એટલું જ કહે કે હું આજથી તમારે શરણે છું, ત્યાર પછી પતિની તમામ પ્રકારની જવાબદારી પત્નીની પતિ ઉપર આવી જાય છે. પછી કાંઈ ન રહે એનું પોતાનું. પછી એ જ પત્ની સાસરીએ જાય, હજી અઠવાડિયું રોકાય અને આ લોકો પાછા એના પિયરવાળા તેડી જાય એને ગામ, એના મા બાપને ઘેરે જઈને વાત શું કરે ખબર, આહા હા હા, અમારા ઘરનું ફળિયું તો વિઘા એકનું હો. શું કે, કોના કોનું ફળિયું, અમારું ફળિયું તો ત્યાં વિઘા એકનું હો, તે અત્યાર સુધી આ વી વરથી આ કોનું ફળિયું હતું, આહા હા, ઈ અમારા મકાન, ઈ મોટી ઓસરી, ઓ અમારી, ઓહો હો, અમારી ઈ અમારી વાડીએ હું ભાત દઈને જાઉં, ઓહો હો હો, એટલી મોટી જમીન ને, ઓહો ઈ અમારા બા ને અમારા બાપુ, લો આ બધું ભૂલી જાય, આ બધું ભૂલી જાય. એ સાચી શરણાગતિ છે. હા, પોતાના પતિના શરણે સોંપી દો, બસ એમ જ ભગવાનના શરણે જીવ જાય છે. હા, ત્યારે એ બધી વાતે સુખીઓ થઈ જાય છે. પછી એને કોઈ ટેન્શન ના રહે. બાળકને કાંઈ ટેન્શન હોય કહો મને, નાના છોકરો એને કાંઈ ટેન્શન હોય, ગમે એટલો કોરોના આવે, ગમે એટલો વરસાદ પડે, ગમે એટલો કપા ઊભો હુકાઈ જાય, તો છોકરાને કાંઈ ટેન્શન હોય, એને તો પપ્પા હાંજ પડે, બસ 50 રૂપિયા આપી દે એટલે આપણું કામ પૂરું. એને શરદી થાય, પેટમાં દુખે, કંઈક રમતા વાગી જાય, તો છોકરાને ટેન્શન ન હોય, કેમ, એ બધું ટેન્શન કોને, એ બધી ચિંતા કોણ કરે, મા બાપ. છોકરાને ખબર છે આ છે મારી માથે, મારે શું કરવા. પેલા મહારાજ જતા હતા અવારનવાર સોરઠમાં પર્વતભાઈ ઘેરે. પર્વતભાઈ અનન્ય નિષ્ઠાવાન, હા, અનન્ય ભક્ત. તે મહારાજને ઢોલિયો ઢાળે, પાથરે, ભગવાનને બેહાડે, સંતોને બેસાડે, અને પછી એ શું કરે ખબર, ભગવાનને દંડવટ કરી પગે લાગીને ઢોલિયાને પાયા જઈને બેસી જાય. એટલે મહારાજ કે, આટલા બધા સંતો, આટલા બધા હરિભક્તો, અમે બધા આવ્યા છીએ અને તમે અહીં ઢોલિયાને પાયો પકડીને બેસી જાઓ છો મારા પગ પાસે, તો આ બધાની વ્યવસ્થા કોણ કરશે, ખાવાની, સુવાની, ઓઢવા પાથરવાની, કંઈક ચીજ વસ્તુ પદાર્થની, રસોડું બનાવવાની, આ બધી આ ઘોડાને જોગાણ આપવાની, આ બધી વ્યવસ્થા કોણ કરશે. ત્યારે પર્વતભાઈ શું કહેતા ખબર,
ઘરનો ધણી ઘેરે આવ્યો હોય ચાકર ને હું ચિંતા, શું ઘરનો ધણી ઘેરે આવ્યો હવે ચાકર ને હું ચિંતા, હવે તો ચાકર ને જેમ ધણી કેમ કરવાનું છે, બોલો મહારાજ શું કરું? તો કે જાઓ ઘોડાને ટોપલો ભરીને જોગાણ મૂકો, ત્યારે બધું કરતા. અરે મહારાજ તમે માલિક છો એના, હું તો તમારો દાસ ગુલામ છું, આ બધું તમારું જ છે ને, રામ કી ચીડિયા રામ કા ખેત, ખાઓ ચીડિયા બરોબર પેટ. જે શરણાગત જીવો હોય એને ગમે એટલો વરસાદ પડે તોય ચિંતા ન હોય, અને ગમે એટલો દુકાળ પડે તોય ચિંતા ન હોય, કારણ કે કરતા હરતા એક મહારાજ છે, એના સિવાય કોઈથી પાંદડું હલે નહીં. પછી દોઢ કાઢીને પછી હાજી હાજી તમારે આટલા દિવસથી માળા કરું, કંઠી પહેરીને રોજ સભા ભરું, તોય તમે આમ કેમ કરો, એને ધોખો ન હોય. શરણાગત જીવ અનન્ય ભાવે સોંપાઈ ગયો બસ. પણ એમાં તાકાત એવી છે, જો ખરેખર હું તમને એક પ્રશ્ન પૂછું, હમણાં બે ચાર દિવસ પહેલાં મેં સભામાં કથામાં વાત કરી હતી, હિમાલયની યાત્રા કરવા માટે તમે ગયા હો, ચારધામની યાત્રા કરતા હોય, બદ્રીનાથને એ રસ્તા પાતળા રસ્તા, આમ જો તો સીધો જ પહાડ દિવાલ જ આવી જાય, અને આમ જો તો ઊંડી 200-500 ફૂટની ખાય, અને એની ધારે ધારે ચાલવાનું, એમાં તમે પેલા ટટ્ટુ ઉપર બેહો ને, ગયા હોય ને ખબર હોય, હા એની ઉપર બેહો, અને એ આમ 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 એ સારું ખાસિયત ગમે ને, હજી સમજાતું નથી, એ સારું એકદમ કાંઠા ઉપર જ હાલે, બીક આપણને બહુ લાગે પણ સારું કાંઈ થાય નહીં, અને ગયું હોય તો આપણને ક્યાં ખબર છે, એકદમ ધાર ઉપર ચાલે હો આપણે, એ ગયા એ ગયા. પેલા માણસને કંઈક થોડું ભાઈ તમે આમ ચલાવો, થોડુંક આમ ચલાવો, કાંઠા ઉપર શું કરવા ચલાવો, તો કે એને એ આદત છે, ન્યાજ ચાલશે. હવે એમાં બરાબર એ લપગ લેપટો હોય ને, આપણે બેઠા હોય ને, એ બધા બરાબર પડ્યા હોય, હવે ઉંદર 200-400 ફૂટ ખાય ઉંદર હોય, અને એ બરાબર એમ પડ્યા પડ્યા પડ્યા, એમાં બરાબર 200 ફૂટ ગયા, અને એમાં એક ઝાડનું ડાળખું હાથમાં આવી ગયું હોય, અને આમ આપણે લટકી રહ્યા હોય જીવતા એમને, હજી નીચે 200 ફૂટ, ઉપર 200 ફૂટ, અને વચ્ચે ગમે એમ બૂમ પાડો તો ઉપર ન સંભળાય, નીચે ન સંભળાય, કોણ બચાવે? અરે કોઈક બચાવો, બૂમો તો બહુ પાડીએ, એ બચાવો બચાવો કરતા હોય, અને એમાં બરાબર આમ આમ તમે જો મેઘ ગર્જના થતો આકાશવાણી થાય, અને અવાજ આવે કે બેટા હું ભગવાન છું, તું મને માને છે ને, એ હું છું, અને તને બચાવવા આવ્યો છું, તું ક્યારનો બૂમો પાડે છે, બીજું કોઈ બચાવનાર દેહ છે ને, હું છું, પણ એક શરત છે, શું? આ ઝાડનું ડાળખું છોડ દે તો હું તને બચાવી લઉં. હાલો તો આપણે આમાં શું કરીએ, કે તો એમ નહીં, પેલા હાથ દો, આટલો ભરોસો ભગવાન ઉપર નહીં, હું શરણાગતિ કહેવાય? ભગવાન આવીને કહે છે હું ભગવાન બોલું છું, મહારાજ આવીને કહે છે હું મહારાજ બોલું છું, તું ડાળખું મૂકી દે, તને હું કેચ કર, તને કાંઈ નહીં થવા દો, બસ મૂકે તોય શંકા થાય, એ શંકા છે ને, એ આપણો બધા સાધનોનો જીરો કરી નાખે, બધી ભક્તિનો જીરો કરી નાખે. પછી કે મળું આટલું કરીએ તો કેમ નથી થતું, કારણ કે બધું જીરો થઈ ગયું. પેલો આંધળો માણસ દોરડું વણતો જ જાય, પણ પાયે બેઠું બેઠું પાડું ચાવતું જાય, એ ક્યાં ખબર છે ને? એમ ઘણી વાર ભક્તિ સત્સંગ હે સાધના ને બધું ચવાઈ જતું હોય, પછી આમ થતું હોય, પણ તોય આપણે વાંક તો કોનો કાઢીએ? ભગવાનનો જ, સંતનો જ, મોટા પુરુષનો જ, એને બરાબર આશીર્વાદ ન દીધા. હું કે હું તો સાચો, પણ એને બરાબર આશીર્વાદ ન દીધા. શરણાગતિની તાકાત એટલી છે, ભરોસો એવો હોય. સુરા બાપુ કહેતા હતા ને, આપણે લોયા ધામમાં બેઠા છીએ એની વાત કરીએ, હે મહારાજ સભામાં બેઠા હોય, બધાય સંતો વારા ફરતી વાતો કરતા હોય, અને પછી બાપુનો વારો આવે, મહારાજ આમ કે બોલો બાપુ ઊભા થાવ, કંઈક વાત કરો. અરે મહારાજ કાળા અક્ષર કુવાડે માર્યા, મને કાંઈ આવડે નહીં, હું કાંઈ ભણ્યો નથી, મને તો આ સંતો કે હાચું. મહારાજ કે ના ના, તોય બે શબ્દો જ બોલવા જ પડશે, બહુ આગ્રહ મહારાજ કરે, હો હા બે શબ્દો તો કંઈક કહેવા જ પડે સભામાં, તમારે મંતવ્ય તો આપવું જ પડે. અને ત્યારે બાપુ કે તો પછી સાંભળો મહારાજ, હે સંતો હે ભક્તો સાંભળો, આ માંગળી મહારાજ હામી ચીંધીને કહો, હું ને મારો ઠાકોર, શું કે હું ને મારો ઠાકર, જગત બધું કાણું, ઠાકોર બેઠો પારણે, હું દોરી તાણું, બોલો સ્વામિનારાયણ સર્વોપરી છે.
હવે આમાં ચાર ઉપનિષદ, ચાર વેદ ને 18 પુરાણ ને હે ગમે એટલા ઉપનિષદો બધાનો સાર આવી ગયો, આટલામાં કઈ બાકી રહ્યું? હું ને મારો ઠાકોર જગત બધું કાણું, ઠાકોર બેઠો પારણે હું દોરી તાણું. બોલો સ્વામિનારાયણ સર્વોપરી છે, એની ધરા ઉપર આપણે બેઠા છીએ, લોયા ધામની ધરા ઉપર. એટલી ખુમારી ને એટલો ભરોસો, એટલી નિષ્ઠા, એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આ લોયાની ધરા ઉપર પધારીને લોયાનું ત્રીજું વચનામૃત એક વાર બધાય વાંચજો. ખાસ આવતી સભા સુધીમાં લેસન આપું છું તમને. વચનામૃત કોની કોની પાસે છે? છે ઘણા, છે અને ઘણા પણ નથી. ઓ હવે વચનામૃત તો તમારે હવે હવે છે ને, ખાલી તમે મોબાઈલમાં એપ સ્ટોર ની અંદર જાઓ, એપ્લિકેશન ડાઉનલોડ, એમાં ખાલી વચનામૃત લખો ને, એટલે બહુ બધા વચનામૃત આવી જાય. તમને જે પસંદ આવે એના ઉપર ક્લિક કરી અને ડાઉનલોડ કરીને આ લોયાનું ત્રીજું વચનામૃત વાંચી લેજો. આ લેસન હોમવર્ક, હવે સભામાં દર વખતે હોમવર્ક આવશે. હો અને ત્રીજું તો ઓહો હો, મહારાજે શું વાત કરી છે એમાં. જેને ભગવાનનો અને ભગવાનના સંતનો મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોય, એનાથી ભગવાન ને ભગવાનના સાધુને અર્થે હું ન થાય. હવે શું ન થાય અને શું શું થાય એનું લિસ્ટ રાખું બતાવ્યું છે, વિચાર કરો. ઘર બાર કુટુંબ પરિવાર, અરે પરણેલી સ્ત્રી હોય તો પુરુષનો, પરણેલો પુરુષ હોય તો પરણેલી સ્ત્રીનો ત્યાગ કરી દે ભગવાનની જે સંતની કે ગુરુની આજ્ઞા થાય તો છોડતા એને વાર ન લાગે કે નહીં હું ને મારો ઠાકર બીજું જગત કાણું. એટલી આજ્ઞા કોઈ કરશે નહીં, બી નો જતા. અત્યારે તો એટલી જ આજ્ઞા છે, ટાઈમે સભામાં આવી જાવ બસ, સમજ્યા? ત્યારે બીજા ત્રીજા કામ ન કાઢો બસ. હરિ જયંતિની સભાનો ચમત્કાર બસ એટલું સાચવી રાખીએ આપણે. આ વખતે તમે જો અત્યારે એટલી બધી સિઝન છે કે ના પૂછો વાત. કાલે બધાને ફોન સંતો કરતા હતા કે ભાઈ સભામાં હતો કે સ્વામી એક રજા આપો કે. અત્યારે કપા ફાટીને તૈડીને ઓહો હો બાપરે, કોઈ માણા નથી મળતું બોલો, ચારેય બાજુ દાડિયા કોઈ મળતું નથી બોલો. હવે ઘરનો વીણે કે બહારનો વીણે, એટલી સિઝન છે કે. પણ મેં કીધું સભા સભા તમારી હાચી 100% કે હોના જેવી, પણ હામે આમ છે અને તોય તમે આટલા આવ્યા છો, એ તાલીઓથી વધાવો. આ ઘનશ્યામ મહારાજનો પ્રતાપ, આટલી સિઝન. અને મેં આ હમણાં છેલ્લે છેલ્લે વરસાદ એટલો પડી ગયો અને બધી પરિસ્થિતિઓ સર્જાણી, છતાંય પણ તમે બધું મૂકીને એક બાજુ બધું ભૂલીને અહીં સુધી પોગી ગયા છો, એ નિષ્ઠા બતાવે છે. એટલે આ નિષ્ઠાની વાત થાય છે, એમનેમ નથી થતી. આવીને આવી નિષ્ઠા રાખશો ને તો તમારા જીવનમાં ડગલે ને પગલે પરચા થાય ઠાકોરજી મહારાજના. હા, ઘનશ્યામ મહારાજના ડગલે ને પગલે જોજો તમે નિષ્ઠાવાળાની. મહારાજે વચનામૃતમાં એમ કીધું, જેને પરમાત્માની ભગવાનની પરિપૂર્ણ નિષ્ઠા છે એનો કાળ કર્મ ને માયા ત્રણેય ભેગા થઈને એને દુઃખ દેવા ધારે તો એનો વાંકો વાળ ન કરી શકે. અને જે કઈ ભક્તને દુઃખ આવે છે, સંતને દુઃખ આવે છે, પરિસ્થિતિઓ બદલાય છે, દેશકાળ વિપરીત થાય છે, એ જે કઈ થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે. ભગવાન પડદાની પાછળ રહ્યા રહ્યા જોયા કરે છે મારો ભગત ધીરજ હારે છે, હિંમત હારે છે, ડગે છે કે નહીં એ જોવા માટે. બાકી બીજા કોઈ એનું બગાડી ન શકે, વાંકો વાળ ન કરી શકે. નિષ્ઠાની વાત જુદી છે. સુરા બાપુ જેવી નિષ્ઠા, મુક્તાનંદ સ્વામી જેવી નિષ્ઠા. તમે જો મુક્તાનંદ સ્વામી ઉપર કેવા દેશકાળ આવ્યા છતાંય પણ કેવી, અને એ પાછા આટલા મોટેરા, આપણે તો આપણા આદિગુરુ થાય મુક્તાનંદ સ્વામી એટલે સત્સંગની માં. હા, રામાનંદ સ્વામી તો એમના ગુરુ હતા, તો એ ગુરુ પણ જેના કીર્તનો ગાય એ મુક્તાનંદ સ્વામી કહેવાય છે. તો વિચારો, રામાનંદ સ્વામી એમના કીર્તનો ગાતા સભામાં મુક્તાનંદ સ્વામીના. મુક્તાનંદ સ્વામી તો સેવક હતા, ગુરુ જેના કીર્તનો ગાય એ મુક્તાનંદ સ્વામી કહેવાય છે. નીલકંઠવર્ણી રૂપે મહારાજ પધાર્યા સોરઠમાં પહેલી વાર લોજપુરની અંદર, અને મુક્તાનંદ સ્વામીને જોયા ખાલી
ત્યાં બધું ભૂલી ગયા કે આગળ જવું છે, ક્યાં જવું છે, કેટલે જવું છે, બધું ભૂલી ગયા કે હવે અઠે દ્વારિકા રોકાઈ ગયા. મુક્તાનંદ સ્વામીના દાસ થઈને પરમપિતા પરમાત્મા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એના સેવક થઈને રહે એ સંત કહેવાય છે. મેઘપુરમાં મહારાજ ગયા, મહારાજે સમાધિ પ્રકરણ કર્યું. મુક્તાનંદ સ્વામીને આ લીલા છે એમની, બાકી મુક્તાનંદ સ્વામીને ખબર હતી કે આ મારા ગુરુના આશીર્વાદથી એને આપ્યા હતા કે ભગવાનને ગોતવા તારે નહીં જવું પડે, તને ગોતતો ગોતતો ભગવાન તારી પાસે આવશે. અને આવ્યા વર્ણી રૂપે ભગવાન, બરાબર. તે સમાધિ પ્રકરણ ચલાવ્યું. તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ આ બધું બંધ કરી દો, આપણે એમ નામ રામાનંદ સ્વામી જેમ સત્સંગ કરતા હતા ને એમ કરીએ આપણે આ બધું. મહારાજ કે હું તો કાંઈ કરતો નથી, આ બધું ગુરુ પ્રતાપે થાય છે. કે જાણું છું કે મુક્તાનંદ સ્વામી કે હું જાણું છું ગુરુ પ્રતાપે કેટલું થાય. ગુરુ હતા ત્યારે જ કંઈ નહોતું થતું અને ગઈ ગયા પછી શરૂ થયું. ઠપકો આપે છે, તમે વિચાર કરો, જે ભગવાનને પણ ઠપકો આપી શકે એ સંત કહેવાય છે. અને તોય મહારાજ શું કે ખબર પાછા, મહારાજ આવ્યા ને આમ મુક્તાનંદ સ્વામી ભુજથી આવ્યા ને તો મહારાજ પાઠ ઉપરથી ઊભા થઈ ગયા, દોટ કાઢી મહારાજે સ્વામી હામી ભેટી પડ્યા, પગમાં પડી ગયા, ભગવાન પગમાં પડી ગયા, સંતના મુક્તાનંદ સ્વામીના પગમાં પડી ગયા, કાંડું પકડીને લઈ ગયા. બ્રહ્મચારી આવ્યા, મહારાજ જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો પોતાના આસન ઉપર જે ઢોલ્યો પેલો બાજો ઢાળ્યો હતો જમવાનું આસન, એના ઉપર મુક્તાનંદ સ્વામી બિહાર દીધા. અને પોતા માટે જે થાળ કર્યો હતો એ મુક્તાનંદ સ્વામી પહેલો જમાડ્યો કે તમે સ્વામી પહેલાં તમે જમો પછી હું જમીશ. અને પછી જમાડ્યા પછી મહારાજે હાથ જોડીને મુક્તાનંદ સ્વામીને એવું કીધું, સ્વામી તમે તો મારા ગુરુ છો, મારાથી મોટા વડીલ છો, હું તો તમારો સેવક છું, હું તમારો, આવું બોલ્યા મહારાજ, હું તો નાનો બાળક છું એમ કીધું. હો ભગવાન કે હે સ્વામી તમારી આગળ તો હું નાનો બાળક છું, એ સંત કહેવાય છે, વિચાર કરો. હે મુક્તાનંદ સ્વામી. અને તોય આટલું આટલું મહારાજ કરે તોય મહારાજના સ્વરૂપમાંથી એને નિષ્ઠા ડગે નહીં, એ મોટી વાત. હા નિષ્ઠા ડગે નહીં, ભલે મહારાજ નાટક કરતા હોય, મને મોટો કહેતા હોય કે મને ગુરુ સ્થાને બેહાડતા હોય કે આગતા સ્વાગતાને સન્માન કરતા હોય, તો એ જાણતા ભગવાન તો આ છે, ભગવાન તો આના સિવાય અનંત કોટી બ્રહ્માંડમાં મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી મારા માટે. હા મુક્તાનંદ સ્વામી નિષ્ઠા એવી હતી, પહેલેથી જ હતી, કારણ કે એ તો અહીંયા લોયામાં મહારાજ જ્યારે પ્રથમવાર પધાર્યા અને એની આગતા સ્વાગતા થઈ, સભા કરી અને સભામાં પ્રથમ શબ્દો મહારાજ એ બોલ્યા કે આ મુક્તાનંદ સ્વામી અમારા અક્ષરધામના અનાદિ મુક્ત છે. આમ મહારાજ સભામાં બોલ્યા, હરિચરિત્રમાં સાગરમાં આ કથા લખેલી છે, એ મુક્તાનંદ સ્વામીની વાત કરું છું. સ્વામી કહેતા આ આંખ મહારાજ તમારા રૂપ સિવાય બીજું કોઈ રૂપ જોવે તો આંખ ફોડી નાખું, આ જીભ તમારા સિવાય બીજા કોઈના ગુણ ગાય તો જીભને કાપી નાખો, આ હાથ તમારા સિવાય બીજે ક્યાંય ઉપડે મીન્સ કે હાથ જોડાય કે કામ થાય તો કાપી નાખો, આ પગ ફોરી ડારો. આ કીર્તનમાં સ્વામીની ખુમારી નિષ્ઠાની વાત. સ્વરભાઈ આગળ આવતા રહ્યો ને, એક ખુરશી લાવો ને, ખુરશી લાવો અહીંયા આગળ આવતા રહે, અહીંયા આગળ આવતા રહે. નરેન્દ્રભાઈ આવતા આવતા રહે. આપણી સભામાં આસવાર સાહેબ પધાર્યા છે, તાલીઓથી આપણે વધાવીએ એમને. બે દિવસ પહેલાં મેં ફોન કર્યો, મેં કીધું ભાઈ હરિજયંતિની સભા છે, પધારવાનું છો, આવી જાઉં કે? ના 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 ના, સભા આપણી ઘરની જ છે બધી. નિષ્ઠા બહુ મોટી વાત છે, નિષ્ઠા ઉપર ભગવાનનો રાજીપો થાય છે ને, એવું કોઈ સાધને કરીને ભગવાન એટલા પ્રસન્ન નથી થતા. કાંઈ ન હોય તમારામાં, હું તો કહું છું, એક નિષ્ઠા હોય ને જબરજસ્ત ભગવાનની સંતની, ભગવાન હજારો નહીં કરોડો ગુના માફ કરી દે. હા કરોડો ગુના માફ કરી દે. હા પણ એમાં પોલ ના હોવી જોઈએ, એ વાત પાકું. જેમ હનુમાનજીને એક રામની નિષ્ઠા હતી, આશરો શરણાગતિ હતી, ગોપીને જેમ કૃષ્ણની નિષ્ઠા હતી, આશરો ને શરણાગતિ હતી, પતિવ્રતાની ટેક હતી, હે એમ મને તમને મને તમને મળ્યા મહારાજની નિષ્ઠા એવી હોવી જોઈએ. કામ પતી ગયું,
હા, એવી નિષ્ઠા હોય, કામ પતી ગયું, હું તમારો છું, તમે મારા છો. સદગુરુને એમ કહે હું તમારો છું, તમે મારા છો, કામ પતી ગયું. હા, એક જ જગ્યાએ થઈ ગયું, એવું રહેણ થઈ ગયું ને પાકું વેલ્ડિંગ થઈ ગયું, તૂટે જ નહીં. આ તો કહેવાય ને પેલું શું કહેવાય, એક પેલો મીણ પાયલ, પેલો મીણ્યો દોરો હોય ને ગાંઠ પડી જાય ને, એને મીણનું ટીપું ઉપર મૂકી દો, એક રસ્સીને ગાંઠ પડી જાય ને મીણનું ટીપું મૂકી દો, પછી છૂટે જ નહીં, છૂટે જ નહીં, એવી ગાંઠ બાંધીએ. સુરા બાપુને હતી કેવી નિષ્ઠા હતી કે મહારાજ એની નિષ્ઠાને લઈને વારંવાર દોડી દોડીને લોયાધામમાં પધારતા અને એમને પોતાની મૂર્તિનું સુખ આપતા, લીલાનું સુખ આપતા હતા, ઉપદેશનું સુખ આપતા હતા, એની તમામ પ્રકારની મનોકામના મહારાજ પૂરી કરતા હતા. એનું કારણ માત્ર નિષ્ઠાઓ, નિષ્ઠા. હું ને મારો ઠાકોર, જગત બધું કાણું, ઠાકોર બેઠો પારણે, હું દોરી તાણું. બોલો સ્વામિનારાયણ સર્વોપરી છે. ભગવાનની નિષ્ઠા આપણા સંતોએ કીર્તનોમાં, શાસ્ત્રોમાં, સત્સંગી જીવનમાં, ભક્ત ચિંતામણીમાં, હરિચરિત્રમ સાગરમાં, સ્વામીની વાતોમાં આ જ વાત લખી છે, આ જ વાત કરી છે. વચનામૃતમાં પાને પાને પણ ભગવાનને નિષ્ઠા જ પરિપક્વ કરાવી છે. જેના ગળામાં ભગવાનના નામની શરણાગતિની કંઠી પડી, પછી એને ભગવાનનું નામ આવે એટલે એની એક જ મૂર્તિ યાદ આવે, બસ. એ સિવાય બીજે ક્યાંય મન એનું જાય જ નહીં. જેમ ગોપીઓ કહેતી કે ભાઈ અમારા આ શરીર પડી જાય ભગવાનના વિયોગમાં અને હાડકામાં કોઈ કાણા પાડીને ફૂંક મારે ને તો એ કૃષ્ણ સિવાય નામ ન નીકળે. એમ આપણી જીભ ઉપર આપણા ઈષ્ટદેવનું નામ, આપણા હૃદયમાં આપણા ઈષ્ટદેવની મૂર્તિનું ધ્યાન, આપણી આંખોમાં આપણા ઈષ્ટદેવની મૂર્તિ, આ નિષ્ઠા, આ શરણાગતિ, આ આશરો, આ નિશ્ચય. એક વજીબાઈની મને યાદ આવી છે, વાત કહી દઉં તમને. વજીબાઈની વિજાપુર ગામના વજીબાઈને પેલા સત્સંગ નહોતો અને ત્યારે બધી જગ્યાએ એને નિષ્ઠાની નિશ્ચયની ખબર નહોતી, એટલે જે કોઈ આવતા બધાની બધી રીતે આમ પાછા મુમુક્ષુ, આમ પાછા શ્રદ્ધાળુ. પણ લોકો એનો દુરુપયોગ કરતા હતા. લો પ્રતાપભાઈ પણ પધાર્યા છે, આવો આવો આવો, પધારો પધારો. નાની વાવડીથી તો વજીબાઈને સત્સંગ નહોતો એ વખતે, અને પછી આપણા એમ કહેવાય છે ઉત્તર ગુજરાતના ગામડાઓમાં આપણા સંતો ફરવા જતા, વિચરણ કરવા જતા. ભાઈ રામદાસ સ્વામી ગયા મંડળ લઈ, ભાઈ રામદાસ સ્વામી મહાન વિભૂતિ સંત, ગામડે ગામડે ફરે, બધાને મહારાજના પ્રગટપણાની વાતો કરે, નિષ્ઠાની નિશ્ચયની અને શરણાગતિની વાતો કરે. કરતા કરતા વિજાપુર આવ્યા અને ત્યાં કોઈ માણસોને પૂછ્યું, સત્સંગ નહોતો ગામમાં કંઈ, એટલે પૂછ્યું કે ભાઈ અહીંયા સંતોને રાત રોકાવા એવી ધર્મશાળા ક્યાંય ખરી? ત્યારે કોઈએ કીધું કે એક ઘર છે આખા ગામમાં, જે કોઈ આવે ત્યાં ઉતારા કરે છે, પરદેશી હોય, કોઈ પણ યાત્રાર્થી હોય, કોઈ પણ અતિથિ હોય, ત્યાં જઈને ઊભા રહે છે. એ કહ્યું તો કે છે આ વજીબાઈનું ઘર છે, કે એમના પતિ પ્રાગજી ભગત આ બંને જણા બહુ ભલા ભોળા અને બધાની સેવા કરે. સંતો થયો હાલો ત્યાં આપણે એક રાત રોકાવી છે, પછી તો આપણે આગળ સવારે વયા જઈશું. સંતો ગયા એટલે ત્યારે પેલા ભાઈ તો દોડ્યા, પણ પેલા બેન હોય દોડ્યા. સાધુને જોયા ને ભેખ એટલે ભગવાન, સાધુને જોયા એટલે દોટ કાઢી સીધી. તે સંતો તો પાછા વળી ગયા કે તો તરત પેલા ભાઈને કીધું આ બેનને કહો ઘરમાં રે, અમે સંતો છીએ. તો કે સંતો તો અમારે વાર તહેવારે હે છાશ વારે હોય, એમાં અમારા ઘરમાં સંતોને ક્યાં નવાઈ છે વરી, કેમ અમારા બેન છેટા? તો કે ભાઈ અમે અમારા નિયમ છે, અમે સ્વામિનારાયણ ભગવાનના સંતો છીએ અને અમે પંચવર્તમાન પાળીએ છીએ, સ્ત્રીધનનો ત્યાગ રાખીએ છીએ, બહેનોને સ્પર્શ નથી કરતા, નથી કરવા દેતા, પાસે અમે એમની સાથે વાતો નથી કરતા, અમારું આ નિયમ છે ભગવાનનો આપેલો, માટે બહેનોને કયો ઘરમાં રહે. એટલે તરત કીધું હવે આ તો નવા સંતો પાછા આવ્યા, લો હાલો જાણવા મળશે કંઈક, આવો આવો. પછી વજીબાઈ અંદર ગયા રોરડામાં અને આ એમના પતિ હતા એમને આગતા સ્વાગતા કરી બેસાડ્યા. શું જમશો, શું લેશો? કંઈ નહીં ભાઈ, અમે તો એક ટાઈમ ભિક્ષાવૃત્તિ કરી જમનારા, અત્યારે તો બસ આરતી કરીશું, ચેષ્ટા કરીશું, થોડા કીર્તન કરીશું અને જો તમારી શ્રદ્ધા હશે તો થોડી ભગવાનની વાતો કરીશું.
બીજું કાંઈ ના જોઈએ. એમ એને થયું ખરું? હા ને ભાઈ, પણ એમ કાંઈ હાલે, કંઈક તો લેવું પડે. લો બોલો, બીડી લેશો, હોકો લેશો, તમાકુ લેશો, કારણ કે બધું ખવડાવેલું, બધું કરાવેલું, બધું આપેલું. આ હરિલીલામૃતમાં કથા લખી છે એટલે તમને કહું, બેઠું લખીશ. શું લેશો? કે ભાઈ, અમે તો વ્યસન કરતા નથી, કોઈ કરતા હોય ને છોડાવી દઈએ છીએ, આ અમારું કામ છે, માટે બીજી વાત કાંઈ નહીં, તમે બેસો પલાઠી વાળીને. અહીંયા ઓરડામાં વજીબા બેઠા, સામે આ એમના પતિ બેઠા, અને સંતોએ આરતી, ચેષ્ટા અને કીર્તનો કર્યા. અને પછી ભાઈ રામદાસ સ્વામી આહા સમર્થ અનાદિ મુક્ત અક્ષરધામના અને ભગવાનના પ્રગટપણાની વાતો શરૂ કરી. આ ધરા ઉપર સાક્ષાત બોલતા ચાલતા પ્રગટ, વાતો કરતા ભગવાન પ્રગટ થયા છે. મહારાજના પ્રગટપણાની, ઐશ્વર્ય પ્રતાપની, નિષ્ઠાની, શરણાગતિની વાતો કરી. એવી જબરજસ્ત વાતો કરી, એવી જબરજસ્ત વાતો કરી, એવી જબરજસ્ત વાતો કરી. પેલો ભાઈ તો પગમાં પડી ગયો. બાપ, તમે તો હદ કરી નાખી, કે આ જિંદગીમાં કોઈ દી આવી વાતો અમે સાંભળી નથી, અને આવા પણ સંતો હોય અમે જિંદગીમાં કોઈ દી જોયા નથી. તમે તો કંઈક જુદા જ છો, મારે ઘેર રોજ રહી જાઓ. કે ના ના, અમારે તો હવે આગળનો પંથ હવારે નીકળી જવાનું. પણ બાપજી, બંને જણા એમના ઘરનેથી વજીબાએ પણ કેવડાવ્યું કે હવે તો આજ કાનના હાચા હૃદયના પડદા ખુલી ગયા, ત્રીજું નેત્ર વિવેકનું ખુલી ગયું. હા, કારણ કે સંતોએ વાત કરી, સતને અસતની વાત કરી, વિવેકને અવિવેકની વાતો કરી, હા, સત્સંગની કુસંગની વાતો કરી, શાસ્ત્રના પ્રમાણો ટાંકી ટાંકીને વાત કરી, પ્રત્યક્ષ અનુભવની વાતો કરી. અને ઓહો, કે મહારાજ હવે તમે જ્યાં જાઓ ત્યાં ત્યાં ભલે જાઓ, પણ આજ તમારા હાથેથી તમારા ઈષ્ટદેવની કંઠી અમારા ગળામાં નાખીને જાઓ. બસ સંતો રાજી થયા, અહીંયા બેઠા વાતો કરી. બસ બે જીવ શરણે ભગવાનને આવે, અમારા ઉપર ભગવાન રાજી થાય, અમારે બીજું શું જોઈએ. બંને જણાને કંઠી પહેરાવી, આમને કંઠી આપી, બીજી કંઠી એમને આપી, એટલે એમને એમના પત્નીને પહેરાવી. વજીબાઈને સત્સંગ થયો જિંદગીમાં પહેલી વાર. ઓહો, આખો દી આઠો પહોર, કેવા મહારાજ, કેવા ભગવાન! જેના સાધુ આવા હોય એના ભગવાન કેવા હોય! ઓહો, અહો 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 થઈ ગયું. સંતો તો આટલા બી વાવી પાકી નિષ્ઠા કરાવીને વયા ગયા. હવે આમાંથી બીજું કાંઈ ન આવે. ઓ અડીખમ પાવર આવી ગયો, બરાબર ખુમારી આવી ગઈ. પછી તો ગમે ત્યારે કોઈ પણ આવે ને ડેલી, તરત ને ઉભા રહે. જો ઘરમાં આવું હોય તો રોટલા ખવડાવીશું, શાક પણ કરી દઈશું, તમે કહેતો લાડવાય ખવડાવીશું, પણ ખબરદાર હોકો માગ્યો છે તો, ખબરદાર તમાકુ માગી છે તો, ખબરદાર બીડી માગી છે તો કઈ નહીં મળે અહીંયા. હવે સત્સંગ થઈ ગયો. મહારાજ સિવાય બીજી વાત નહીં, આમ જ કહી દો. એટલે પછી તો કોઈ એને ત્યાં આવે નહીં. પણ ભગવાનને શું કરવું? સ્વામિનારાયણ ભગવાનને ગઢડાની અંદર સંકલ્પ કર્યો કે મારે જ આવું વજીબાઈને ત્યાં. અને એ કેવું ખબર? વેશ પલટો કરીને મહારાજે એવો મહાત્માનો વેશ ધારણ કર્યો, લાંબી જટા, લાંબી દાઢી, મોટી મૂછો, શરીર ખુલ્લું, એક પોતળી વાલેલી કમંડળું ને એક હાથમાં દંડ. હા, એવા મહાત્મા, ભભૂતિયા મહાત્માનો વેશ ધારણ કર્યો. અને હારે પેલા બ્રહ્મચારીને લીધા. બે જણા વિજાપુરના પાદરમાં આવીને ઉભા રહી ગયા કે ભાઈ, એક રાત રોકાવું છે, કોઈ ધર્મશાળા, કોઈ શ્રદ્ધાળુનું ઘર કઈ મળશે, એવો આશરો મળશે. ત્યારે ગામના બધા ભેગા થઈને હસવા માંડ્યા, હો કે અરે અરે, તમે ક્યાંય ભૂલા પડ્યા, એક ઘર તું એ ટેડ્યું, ન્યા જવા હે નહીં તમારે. કા? એ તો વજીભાઈ સ્વામિનારાયણના ખરેખરા પાકા ભગત થઈ ગયા, હવે તો કોઈ ત્યાં પગથિયું ચડતું નથી, અમારે ચડવું છે. પણ તમને જો, હા, તૈયારી રાખજો સહન કરવાની, એ બાઈ આંકરા છે બહુ. તારે કે જે થાય તે, હાલો જઈએ. તો કઈ બાજુ ઘર? તો કે આ બાજુ ગલીમાં. ન્યા જઈને ઉભા રહ્યા, ડેલિયન ટકોરા માર્યા, અંદરથી બૂમ પડે, કોણ? અતિથિ પધાર્યા છે, યાત્રાર્થી પધાર્યા છે. આમ જોયું, આહા, તો બબૂતિયા બાવા છે કે? આખી રાખોડી ચોપડેલી શરીરમાં, જટાને બધે એમ પેલું અંબોડો વાળેલો. જોયું સાક્ષાત મહારાજ પધાર્યા. બોલો આ વેશમાં
તો કે ભાઈ એક રાત રોકાવું છે. કોણ છો? કે અમે તો હવે યાત્રા કરવા નીકળ્યા છીએ, અતિથી છીએ અમે, આમ યાત્રાળુ. સારું સારું, પણ જો પહેલી શરત, આવું હોય તો રહેવા મળશે એ ફળિયામાં, ઘરમાં નહીં. અને સાંભળો, હા, તમે કોઈ બધું દઈશું, પણ કાંઈ જો હોકો બીડી ચલમું માગ્યું તો તમારી હારા વાટ નથી. ચોખ્ખા શબ્દો કહી દીધું, બોલવામાં થોડા આખા હતા. હા, એ નહીં મળે, અમારે કાંઈ નથી જોતું, બસ આશરો જોઈએ, એક રાત રોકાવું છે. હવે એ ત્યાં પડાવ નાખ્યો અને મારા ધીરે ધીરે ફળિયામાંથી ઓસરીમાં આવી ગયા. બાવા ઊભો રહે, આમ જ કહી દીધું, આગળ નહીં, અહીંયા જ. પણ માઈક, હમ તો ફકડ ગિરદારી ફકીર હે, હમારે સાથ એસા ક્યો કર રહી હો ભૈયા, મહારાજ હિન્દી બાવા હિન્દી મીંડા બોલવા. અને પછી કે, અહીંયા જ કુછ ખાના દે દો. કુછ નહીં હે, સબ બાસન બાસન સબ સાફ કરકે રખ દિયા હે, કુછ નહીં મિલેગા. રાત ખાને કી બાત નહીં હુઈ થી. તારે કે ભાઈ તેજ કીધું તો હમણાં, જે કઈ રોહડામાં હોય કઈ જાકે પાટિયામાં થોડી ખીચડી પડી છે, મહારાજે કહી દીધું, બાર ફળિયામાં ઉભા ઉભા ખીચડી પડી છે કઈ. અને થયું કે આ બાવાને ક્યાંથી ખબર પડી, મારા ચૂલે પાટિયો છેડ્યો છે, એમાં ખીચડી છે, એમાં દૂધ છે, આ તો રસોડામાં ગયો નથી. નક્કી કામણ ટુમણ છે આ, નક્કી આ હે મેલી વિદ્યા છે. સારું, લઈ આવીને ખવડાવ્યું, પછી ક્યાંય બેસી રહે. પણ હવે ગાયડના માટીના પેલા ઓરડા હોય, પેલે પેલે ગાયર કરેલી હોય એટલે નાની નાની કાકરી હોય ને, મહારાજ હુતા તો ખરા, વાહો ખુલ્લો હુતા ને. તે બ્રહ્મચારીને કે, આ કાકરા ખૂતે છે, વાગે છે મને, કે ગોદળું બોદળું હોય તો મંગાય ને. તો કે મહારાજ રહેવા દો, પેલી બાઈ લાકડી લે હે, માંડ માંડ નહીં તો આસરો દીધો છે, આમને હવાર પાડી દો તો સારી વાત છે. કે નહીં, ઊંઘ તો નહીં આવે, ગોદળું જો હે પાથરવા, ઢોલિયો જો હે, પેલા તો ઢોલિયો જો હે, નીચે મને ઊંઘ નથી આવતી, તને ખબર છે ને અક્ષરોડીમાં કોઈ દી હેઠો નથી હું તો. મહારાજ બ્રહ્મચારી કે, પણ મહારાજ તો પછી ઢોલિયામાં હું તો ત્યાં શું કરવા આવ્યા, ન્યાન ન્યાન છાના માના દાદા બાપુના ઓરડા હુઈ ગયો તો અહીં શું કરવા આવ્યા. મહારાજ કે, ના ઢોલિયો આ ને બારણું ખટખટાયું, વજી બા બધા છોકરાઓ કે ના પતિ બધા હુઈ ગયા હતા, એક ઉક આમ ખખડાયો, આમ ખોલ્યું, શું છે કે, મૈયા એસે સોના હમારે લીએ અચ્છા નહીં હે, અહીંયા ખૂંચતા હે, કે કુછ ગોદર એક ઢોલિયો આપી દે અંદરથી, એક ઢોલિયા નથી બધા ઢાળી દીધા છે. તારે કે એ બીજા ઓરડામાં પેલો રંગીન ઢોલિયો છે ને એ જોઈએ. આને થોડી વાર તો આશ્ચર્ય થયું કે આરું આ ઘરમાં આવ્યો નથી બાવો, અને આને ઢોલિયાની ખબર ક્યાંથી, કાંઈ ગંધો નહીં કે નહીં, મેલી વિદ્યા લાગે છે કંઈક, આ એને જંતર મંતર કર્યું છે એટલા માટે બધું જોતો હોય છે, પણ મારે એને અરે હું લાગે વળગે, ઢોલિયો કાઢીને દીધો, હવે બીજું કાંઈ માગતો નહીં, કાંઈ ન માગું. ભાઈ ઢોલિયા હુતા પડખા ફરે, મહારાજ કે થોડા મચ્છર કરડે છો ઓઢવા જો હે. વરી બારણું ખટખટાયું, હવે શું છે? તો કે ગોદળું દે, ગોદળાએ કંઈ નથી, બધા પથરાઈ ગયા છે અને ઓઢાઈ ગયા છે, હવે કંઈ વધારે નથી. અરે કે પેલા પટારામાં થપ્પી અને એમાં એક વચ્ચે નવું છે ને એ જ જોઈએ છે મારે. આને થયું પટારામાં ક્યારે ઘૂસી ગયો આવડો, આ થપ્પીમાં પાછું નવું ક્યાંથી ભાળી ગયો? કાંઈ વાંધો નહીં, જે છે તે આપણે કાંઈ નથી જોવાનું, આપણે તો મહારાજ એક, બસ બીજું કાંઈ નહીં. ગોદળું આપીને આપી દીધું. મહારાજ સૂતા, લાંબા પડકે થયા, બાજુમાં કૂવો, કૂવાને કાંઠે બરાબર એક મોટો પીપળો. અને પછી મહારાજે શું કર્યું ના, બાઈ અંદર ઘરમાં જઈને હુતા, ગોદળો ઓઢીને જ્યાં હુતા, અને ત્યાં તો તેજનો બહુ આમ પુંજ હે ત્યાં પ્રગટ થયો, અને એટલું બધું તેજ છવાયું, એ તિરાડમાંથી તેજ ઓરડામાં ગયું અને ઓરડામાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. બાઈને ગોદળામાં પણ એમ અંજવાળું થઈ ગયું, એને આમ જોયું તો તેજ, એને આ તેજ આવ્યું ક્યાંથી, એને બારડાની તરાડમાંથી સીધું જોયું બાર, અને દ્રશ્ય દેખાયું હો વજીભાઈને. હું આહા હા, એ કયા ઓસરીમાં ઢોલિયા ઉપર હુતા છે, એના પગ સીધા પીપળાની ડાળે ચડ્યા, અને એ પીપળાને જે ધક્કો માર્યો ને તો ખાવાને કાંઠેથી પીપળાને આમ છેટો કરી દીધો, જીવતો પીપળો હુકાઈ ગયેલો નહીં, એવો ધક્કો માર્યો ને એવો પીપળાને આમ કૂવાથી છેટો કરી દીધો. આ નજરો નજર જોયું બાઈએ, આહા, પણ થોડી વાર થયું હારું આ બધું સપનું છે શું, પણ ભલે જે હોય તે આકાશમાંથી તારા ખેરે, સૂરજ ચાંદ અથેડીમાં દેખાડે, બ્રહ્માંડો દેખાડે, સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ નહીં. હવે તાલીઓ પાડો.
હુઈ ગયા ગોદડું ઓઢીને. નરેન્દ્રભાઈ ગોદડું ઓઢીને વજીભાઈ હુઈ ગયા વહેલું પડે હવાર. મહારાજ તો આટલું કરીને વયા ગયા હવારે, પૂછ્યા વગર નીકળી ગયા. વર્ષો પછી જ્યારે વજીભાઈ સંઘ લઈને આવ્યા, વર્ષો પછી ગઢડે આવ્યા સંઘમાં, મહારાજ સભામાં બેઠા હતા અને એ વખતે વજીભાઈ દૂરથી હાથ જોડીને પાલો પાથરીને મહારાજને દર્શન કરતા હતા. અને એ વખતે મહારાજે નજીક બોલાવ્યા, વજીભાઈ અહીંયા આવો ને. નજીક આવ્યા ભાઈ, મહારાજે પગ લાંબા કર્યા અને એટલું પૂછ્યું, મહારાજ. મહારાજ કહે છે, ઓ વજીભાઈ, આ પગને ઓળખો છો? આ ચરણારવિંદને ઓળખો છો? એટલે મહારાજ, તમારા ચરણારવિંદો મારી જિંદગીમાં પહેલીવાર મેં દર્શન કર્યા, બીજું તો શું કહું. મહારાજ કે, આ પીપળે ચડ્યા ને એ આચરણ છે. જે પીપળે ચડ્યા હતા ને, પીપળો છેટો કર્યો ને, એ આચરણ છે. આ હા હા, ધારે લાઈટ થઈ કે વી વર પેલા મહારાજ પેલા ભભૂતિયા બાવાના વેશમાં તમે હતા? એ પોતે હું. અરે પણ મહારાજ, મેં તો તમને કેટલી ગાળો દીધી, લાકડી લીધી, તમે જેમ ફાવે એમ બધું બોલતા હતા, હું સહન નહોતી કરી શકી. ક્રોધમાં ક્રોધમાં મેં તમને કેટલા શબ્દો કહી દીધા. મહારાજ, હું અભાગીણી પાપીણી, મેં તમને તમારો અપરાધ કર્યો. મહારાજ કે, તમારા મોઢાની ગાયડો તો ઘીની નાયડો, બહુ ગમતી હતી અમને. તમારી નિષ્ઠાને ચેક કરવા માટે અમે આવ્યા હતા, કદાચ તમારું મન ડગે કે ના. અમે ખુદ પણ વચનામૃતમાં મહારાજ કે, અમે ખુદ પણ ડગાવા આવીએ તોય અમારા આ માર્ગથી નિષ્ઠામાંથી શરણાગતિમાંથી ડગે નહીં. ઈ ભગત અમને ગમે, ઈ હાચો. હા, ડગમગાટ ન થાય. અહીંયા લોયાધામની ધરા ઉપર હેતબા થઈ ગયા. હેતબા શાંતાબાના જોગમાં આવ્યા અને એને સત્સંગ થયો અને સ્વામિનારાયણ ભગવાનની કંઠી ગળામાં પહેરી અને પાકી નિષ્ઠા થઈ. પણ એમના પતિને સત્સંગ નહીં, બિલકુલ સત્સંગ નહીં. રોજ આને મારે, રોજ ગાળો દે. એને તો ગાળો દે પત્નીને, મહારાજને હોય ગાળો દે. આ બાઈથી સહન ન થયું. મને ભલે તું માર કે ગમે તે કરે, ગાળો દે, પણ મારા ભગવાનને શું કરવા. શાંતાબા પાસે આવ્યા, આમાંથી કંઈક મને ઉપાય બતાવો, મારા ઘરમાં રોજ રામાયણ થાય છે, બહુ તકલીફ છે અને રોજ ડખા ને ઝઘડા, હું ભજન કરું ને આવું બધું થાય છે. અને કંઈક મહારાજને પ્રાર્થના કરો કે. શાંતાબા કે, હું પ્રાર્થના કરું છું મહારાજ, તમારા બધા દુઃખ દૂર કરશે, પણ નિષ્ઠા પાકી રાખજો, બસ આ લાજ રાખજો આની, બસ બીજો કોઈ વિચાર નહીં, બીજો કોઈ સંકલ્પ નહીં. અને એમ કહેવાય છે, મહારાજ એક દિવસ પધાર્યા, એના હાથનું થાળ જમ્યા, હેતબાના હાથનો થાળ જમ્યા અને પછી કીધું, મહારાજે કીધું કે, તારા પતિ વાડીએ છે ખેતરે? તો કે હા. આજ તું મારા માટે થાળ કર અને હું તારું ભાત લઈને વાડીએ જાઉં. માથા ઉપર ટોપલો લઈ ભથવારી ભગવાન બન્યા અને એ ભાત દેવા ગયા અને ત્યાં મીઠી મીઠી વાતો કરી. એટલું નહીં, કૂવામાંથી કોસ ખેંચ્યો, ક્યારા પાઈ દીધા, પાણીને જળબંબાકાર કરી દીધું, રચકો વાઢ્યો, જુવાર વાઢી અને બળદને ખવડાવી, આનું ભાત લઈને મીઠી મીઠી વાતો કરતા ભગવાને એલા ને પેલા એના પતિ સાંગા પટેલને જમાડ્યા. અને એવી મીઠી વાતો કરી ભગવાને, એવી મીઠી વાતો કરી. અને પછી પૂછ્યું, તમે કોણ? તારે કે, હું તારા ઘરના છે ને કે, હેતબા એમનો ભગવાન છું કે. હે કે, મેં તો તમને રોજ જોખી જોખીને ગાળો દઉં છું, ઈ તમે? તો કે, ઈ જ હું. તમને મારા પ્રત્યે આટલો બધો પ્રેમ કેમ? કે તમે કહે છે કે, મારી મારા ભગત છે એના હાથના રોટલા ખાવ છો, તમારી ચિંતા તો મને થાય ને, હું ભાત દેવા આવ્યો છું, તમારું કામ કરવા આવ્યો છું. કે તમે મારી આટલી બધી સેવા કરી, તમે તો બહુ હારા છો, તમે તો બહુ મીઠું બોલો છો, મને તમારા મારા બધા ગુના તમે માફ કરો. મહારાજ કે, બધા ગુના માફ કરું, પણ મારું એક કામ કરવું હોય તો શું? તો કે, આ ખિસ્સામાંથી કંઠી કાઢી આમ બે હારાવાળી, આ કંઠી તમે પહેરો અને ભગત થાવ સત્સંગી, તો ગુના માફ કરું. ત્યારે પેલા ભગત અલા સાંગા પટેલ, ઓ મહારાજ, આજ તો તમારા હાથે કંઠી પહેરાવી દો. ત્યારે પહેરી લીધી કંઠી, સ્વભાવ સુધારી નાખ્યો અને પોતાના ગાડામાં બેહાડીને ઘેરે લાવીને થાળ જમાડ્યો. કેવા ભગવાન દયાળુ, ગમે એટલા કોઈ બોલે ને, ગમે એવો જીવ હોય ને,
તો ભગવાન જેના હાથમાં લેને એક જન્મના નહીં કરોડો જન્મના ગુના માફ કરી દે આ લોયાની ધરા ઉપર ભગવાને સ્વયં પોતાના નામની માળા કંઠી જેના ગળામાં નાખે પછી શું બાકી રહે. પણ મહારાજે પોતાના સાધુને પણ આજ્ઞા આપી છે જે કોઈ જીવ મળે એને શરણાગતિનો રસ્તો બતાવી નિષ્ઠા પાકી કરાવીને એના ગળામાં મારા નામની કંઠી પહેરાવજો કરોડો જન્મના ગુના માફ કરીને છતે દેહે અક્ષરધામનું સુખ આપીશ આ લોકમાં સુખી કરીશ અને ડંકા દઈને મારા ધામમાં તેડી જઈશ આનો આ પ્રતાપ છે. હા એટલે સંતો ગામડે જતા ઘણી વખત તો કોઈ કંઠી નહોતા પહેરતા. બોલો મહારાજ પાસે આવતા બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ કોઈ કંઠી નથી પહેરતું સાધુને જોઈને છેટા ભાગે છે. મહારાજે પાછું નિયમ આપ્યું હતું એક જીવને કંઠી પહેરાવીને પછી જ અંજળ લેજો નહીતર અંજળ ન લેતા. ભગવાનને કેટલી ગરજ છે આ જીવના કલ્યાણ કરવા માટે આ લોકને પરલોક સુધારવા માટે ભગવાનને સાધુ કેટલી ગરજ રાખે જો તો ખરે. સ્વામી કે મહારાજ કોઈ નથી પહેરતું કોઈ માણા મળતું નથી ભાગે છે બધા. મહારાજ કે જાઓ છેલ્લી બાકી ઝાડવાને વર્તમાન ધરાવીને કંઠી પહેરાવજો પછી અન્ન લેજો પણ કંઠી પહેરાવા વગર અંજળ ના લેતા. તમે વિચાર કરો આ ભગવાન દયાળુ. આપણા સંતો અહીંયા આવતા અહીંયા લોયામાં આવતા તમને એક કથા કહી દઉં મહારાજે તો કંઠી પહેરાવી. જ્યારે પોતાના પરિવારજનો અયોધ્યામાં છપૈયામાં મૂકીને જ્યારે ઘર ત્યાગ કરી નીકળ્યા 27 વર્ષ પછી પહેલી વાર આ લોયાની ધરા ઉપર જ્યારે એમના બંને ભાઈઓ મળ્યા અહીંયા રોકાયા મહારાજ ભેડા સંતો ભેડા રહ્યા મહારાજે જે શાકોત્સવની લીલા કરી પછી સભા કરી અને સભામાં આ હરિચરિત્રનું સાગરમાં કથા લખી છે તમને કહું. પછી બંને ભાઈઓને બોલાવીને પૂછ્યું બોલો અહીં સત્સંગમાં તમારે રહેવું છે કે પાછું વતનમાં જવું છે. ત્યારે બંનેએ કહ્યું કે મહારાજ અમારે અહીંયા રહેવું છે. અને ત્યારે મહારાજ જે બોલા એ હું તમને કહું. મહારાજે એમ કીધું તો પછી આ સત્સંગની માં અમારાય ગુરુ એવા મુક્તાનંદ સ્વામીના હાથે કંઠી પહેરીને સત્સંગી થાવ. આ વર્તમાન ધારશો ત્યારે તમે સત્સંગી કહેવાને લાયક બનશો અને પછી જ તમારાથી સત્સંગમાં રહેવાશે નહીતર અહીં ટકા હે નહીં. અને મુક્તાનંદ સ્વામી આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીના હાથે બંને ભાઈઓને કંઠી પહેરાવી વર્તમાન ધારણ કરાવ્યા આ લોયાની ધરા ઉપર. સત્સંગમાં પ્રવેશ કરતી વખતે સૌથી પ્રથમ સંતના હાથે સદગુરુના હાથે આપણે તો અહોભાગ્ય છે કે એ જ મુક્તાનંદ સ્વામીની પરંપરામાં સાતમી પેઢી આપણા ગુરુજી બેઠા છે ત્યારે. વિચારો હે સત્સંગનો આ બસ આ પ્રારંભ છે. અને હા કંઠી એમ સારું વાલો હવે તો કંઠીઓ મોંઘી થઈ ગઈ છો. હા 70-70 રૂપિયાની 90-90 રૂપિયાની કંઠી થઈ ગઈ છે. એટલે કંઠી કોઈ પહેરો તો મફત ન પહેરીને ભાઈ જતા જોજો પાછા. હા નહીં તો ધરમ કરતા દાઢ પડશે. હા મારો અમો તો અઠવાડિયે અઠવાડિયે આવે કે સ્વામી કંઠી પહેરાવી હતી ને કે તૂટી ગઈ તૂટી ગઈ. હવે ગુરુજીનો સ્વભાવ એવો ને કાંઈ વાંધો નહીં લે પણ હવે ધ્યાન રાખજે તૂટવા ન દેતા. હા કંઠીનો બહુ મોટો મહિમા છે શરણાગતિની નિશાની છે. દરેક ધર્મમાં કંઈકનું કંઈક ચિહ્ન હોય છે. તમે જો આ લોકો ક્રિશ્ચિયન લોકો પણ ક્રોસ પહેરતા હોય છે. આ ભગવાનની શરણાગતિની નિશાની છે. દરેક આત્માએ જે સત્સંગમાં આવતા હોય સંતો પાસે આવતા હોય એની પહેલાં પહેલી પ્રથમ ફરજ કે પોતાના સદગુરુ પાસે કંઠી ધારણ કરી લે. અને એનો 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 તમે જો સંત જ્યારે હાથમાં પાણી આપે કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ હા શ્રી હરિકૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મિ સપાતુમામ અગાઉ જેટલા જન્મમાં આ જન્મમાં જેટલા જન્મમાં પાપ કે કંઈ કર્મ થઈ ગયા હોય એ આ સંત જ્યારે પાણી હેઠું મુકાવે ને પાપ બળીને ખાક થઈ જાય નવો જન્મ આવી જાય નવો જન્મ. હા પણ એક શરત પાછી તરત સંતો કે સદગુરુ એમ કે ભાઈ હવે 5 વર્તમાન પાળવા દારૂ માટી ચોરી અવેરી વટલવું નહીં વટલાવા નહીં આ 5 વર્તમાન રાખજે મહારાજને અમે કહીશું આની રક્ષા તમે કરજો એટલે એની રક્ષા થાય થાય ને થાય થાય. આ કંઠીનો બહુ મહિમા શરણાગતિની નિશાની છે. હા હું ભગવાનને આશરે છું ભગવાન મારા છે મારું ભગવાન રક્ષણ કરશે કરશે ને કરશે જ આવો જે પૂર્ણ ભરોસો એનું નામ શરણાગતિ કહેવાય શરણાગતિ કહેવાય. અને ભગવાન એવાની રક્ષા કરે છે. હા ગમે એવા દુઃખ આવે ને તોય મનથી એવા મક્કમ બનાવે છે ધીરજવાન બનાવે છે
સત્સંગની વાતો સાંભળીને એવા આત્માને બળિયા બનાવે છે કે ગમે વિપત્તિમાં પણ એ નહીં તો દુનિયામાં અત્યારે આડેધડ બધે આત્મહત્યા કરે છે. શું કરવા? આશરો નથી, શરણાગતિ નથી ભગવાનની. હા, કોઈ સદગુરુને આશરે નથી જેના કારણે, નહીંતર કાંઈક દુખાવે ને એટલે તરત દોટ કાઢીને આવે, મહારાજ આ પ્રોબ્લેમ છે, તરત આશ્વાસન આપે ને દુઃખને ચૂરે ચૂરા કરી નાખે અને હસતા મોઢે પાછો રવાના કરે. હા, એટલે યાદ રાખવું, જીવનમાં ક્યારેય પણ કંઈ પણ સમસ્યા ઊભી થાય ત્યારે બીજે ત્રીજે નહીં, એક જગ્યા ઉપર દોડીને જ્યારે આવીને પોતાનું મસ્તક મૂકે. હા, ભગવાનને તો વચન છે, વરદાન છે, એમનું ગીતામાં પણ લખ્યું છે, ગમે એવો દુરાચારી હોય, પાપી હોય, પણ જે એકવાર ભગવાનને એમ કહી દે ને હું તમારો છું અને તમે મારા છો, મામ એવ પ્રપદ્યંતે માયા મેતામ તરે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ રજ અહમ તમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ. બધાય પાપમાંથી હું મુક્ત કરાવીશ, ગીતાનો મત છે. એમ આપણા ઈષ્ટદેવ તો બહુ દયાળુ છે, બહુ કરુણાના સાગર છે, કરુણાનો અવતાર છે. હા, આશ્રિતોના દુઃખ પોતાને માથે માગી લે એવો ભગવાન તો તમે બતાવો એક, કે મારા ભગતના પ્રારબ્ધમાં રામ પત્ર લખેલું હોય તો મારે આવે, પણ મારો ભગત અનવસ્ત્રે આબરૂએ ક્યારેય દુઃખી ન થાય. અને છતાંય દુઃખ આવતું હોય તો માનવાનું કે આશરામાં પોલ છે, આશરામાં ખામી છે, નિષ્ઠામાં ખામી છે, શરણાગતિમાં ખામી છે, ભક્તિમાં કાચબ છે. સ્વામિનારાયણનો સર્વોપરી ભગવાનનો ભક્ત જીવનમાં કદી આ દુનિયામાં એમને લોકો નથી વાતો કરતા જગતમાં કે મારા સ્વામિનારાયણ સુખી બહુ, તે કોઈના ઘરમાં દાડ પાડવા ગયા હતા એને આશરે બેઠા છે, સુખી જ હોય ને, એની નિષ્ઠા છે ને સુખી. કોઈ પણ હું તો કહું જેને માનતા હોય એની અનન્ય ભાવે જ્યારે પતિવ્રતાની ટેક રાખીને જ્યારે એ ભજે છે, હા અનન્ય ભાવે ભાગ, અનન્ય ભાગ હા ભજે છે, ત્યારે ભગવાન એના બધાય ગુના માફ કરી અને બધી પરિસ્થિતિમાંથી બહાર લાવી અને એને ન્યાલ કરી દે છે, ન્યાલ કરી દે છે. આ લોક પરલોકમાં સુખી સુખી, આ સુખી કરવા માટે જ આ બધી સભાઓ છે, સુખી કરવા માટે જ આ બધું ભજન ને આ આટલી બધી ગુરુજી મહેનત કરે. તમે જો આટલા નાનકડા ધામની અંદર પણ, આ તો અક્ષરધામનો ટુકડો છે ભાઈ, અક્ષરધામનો ટુકડો, એક કણી કઈ જમીન એવી નથી, જગ્યા નથી કે જ્યાં ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી પર બ્રહ્મ પરમાત્માના ચરણારવિંદનો પડ્યા હોય એવી ધરતી બાકી નથી. તમે વિચારો, એ ધરામાં આપણે બેઠા છીએ, પાવનકારી લોયા ધામની ધરા ઉપર, ઐતિહાસિક ધરા ઉપર. અને આવા મોટા પુરુષના ચાર હાથ આપણી ઉપર હોય પછી શું ખામી? પછી તોય ઘણા બીતા રહેવો, સારું આમ નહીં કરું તો આમ થઈ જાય, તો આ નહીં કરું તો આમ થઈ જાય, તો અમને આ નડે છે તે નડે છે, ઘણા તો ઠેઠ ગ્રહ સુધી પહોંચી જાય. એ બધું સાચું, જ્યોતિષ પ્રમાણે બધું સાચું છે, પણ આશરાવાળાને કાંઈ ન આવે. ગ્રહ તો બિચારો લાખો ને કરોડો ગાઉ માઇલોના માઇલો છેટો છે, એ શું કરવા નડવા આવે? એ શું કરવા નડવા આવે ભાઈ? પછી એને આંગળીમ પહેરે, હો પાછા મંત્રાવીને જે કંઈ થોડા રૂપિયા ખર્ચીને આંગળીમ પહેરે, અને પછી જ્યાં જાય ને જ્યાં હાથ નાખે ત્યાં પહેલાં નડે બધું. હવે એવડો ન નડતો હોય તો નડે કે ન નડે? કહો તો ખરા, હું જે સિમ્પલ હાવ શોર્ટમાં આ બધું કહું છું, એ નડે કે ન નડે? હવે એ છેટો હતો, શાંતિથી રહેતો હતો, અહીં તે નજીક લાવીને અહીં બધું ગંદવાડો ભેગો કર્યો, હવે એ ગંદવાડો અહીં અડે બધો, હવે એવડો એ નડે કે ન નડે? કહો તો મને, બધું સાચું છે પણ મારા માટે શું છે? આટલું પકડી લો, આટલું પકડી લો. હા, એક ઈષ્ટ દેવની નિષ્ઠા પાકી ના હોય ત્યાં સુધી ગમે એટલું ઊંધે માથે થઈ જાઓ ને, બધું નકામું છે. અને એક શરણાગતિમાં બધું આવી ગયું, હાથીના પગલામાં બધું. એક છેલ્લે નાની વાત તમને કહી દઉં, જંગલમાં એક બકરું ભૂલું પડ્યું, પોતાની પેલી આખી ટોળી હતી ને બકરાની એમાંથી છૂટું પડી ગયું. સંધ્યા સમય થઈ ગયો, ઝાંખું ઝાંખું અંજવાળું રહ્યું હજી થોડું. એને થયું કે હવે હું તો મારી જોગ સુધી પહોંચી નહીં શકું. આ દંતકથા છે પણ એનો સિદ્ધાંત સમજો. એને થયું કે હવે તો હું મારા વાડા સુધી નહીં પહોંચી શકું અને અહીંયા પણ જંગલમાં એકલી નહીં રહી શકું, હમણાં હિંસક પ્રાણી આવશે ને મને ફાડી ખાય. પણ અચાનક એની નજર ગઈ ત્યાં જગ્યા ઉપર, એ સિંહનું પગલું જોયું, એને સિંહનું પગલું જોયું, એટલે હવે બરાબર નિર્ભય થઈને પગલાની બાજુમાં બેસી ગયું બકરું, હસતું હસતું. હા હવે વાંધો નહીં,
થોડી વાર થયું એક વરુ આવ્યો ડાલમાં, તો વરુ જંગલી પ્રાણી ભૂખ્યો હતો, બકરાને જોઈ એટલે તરાપ મારવા જાય ત્યાં પેલું બકરું કે એ ભાઈ ઉભો રે, અને તરત થયું બકરું કોઈ દી બોલે નહીં સામે, અને આ તો આમું તરત જ કંઈક લાગે બોલ, તારે કે જો તારે મને મારવું હોય તો છૂટી છે, હું નિર્ભય છું. તું નિર્ભય? હા નિર્ભય છું. કારણ આ પગલું, આ સિંહનું પગલું અને સિંહના ચરણને આશરે હું બેઠી છું. બકરી કહે છે હવે તારે જે કરવું હોય તે કર, તારે ને એને હિસાબ લેવાનો છે. તે પેલો સલામ ભરીને નમસ્તે કરીને જય સ્વામિનારાયણ કરીને વયું ગયું. બોલો, કંઈ ન કર્યું. થોડી વાર ત્યાં રીછ આવ્યું, એને કીધું હું તને ખાઈ જઈશ, તો કે ખાઈ જઈને વાંધો નહીં, પણ આ પગલું જો, આ સિંહના પગલાને આશરે હું બેઠી છું. બકરી કહેશ એ સલામ ભરીને વયું ગયું. બધા જંગલી પ્રાણીઓ વારા ફરતી આવ્યા, આ જ પ્રક્રિયા કરીને વયા ગયા. છેલ્લે સિંહ આવ્યો, એ ભૂખ્યો થયો તો એને બકરાને જોઈને આ હા હા લાડ મીંડી પડવા, અને ત્યારે પેલો આમ તરાપ મારીને મારવા જાય બકરાને, ત્યાં કે મહારાજ બસ અડધી મિનિટ થોભી જાઓ. અને થયું કે બકરું કોઈ દી હામે બોલે નહીં, હામું આવી રીતનું માથું ઉંચકે નહીં, નક્કી કંઈક છે, શું છે બોલ. તારે કે આ જુઓ, આ તો મારું મારું પગલું છે, કે બસ આ પગલું જોઈ જોઈને જંગલના બધાય પ્રાણીઓ વયા ગયા મને આમ નમ મૂકીને, હવે પોહાઈ કરો, તમારા પગલે બેઠી છું. ત્યારે સિંહ કે ઓ એક મારા પગલે બેઠેલી બકરી આબાદ બચી જતી હોય એને મારે મરાય, અરે તરાડ નાખી જંગલમાં ને હાથીને બેચારને બોલાવ્યો, એક મદમસ્તો હાથી, અને હાથી ઉપર હાથીને કહે છે કર બેસ નીચે, તારી હુંઠ દ્વારા અને તારી પીઠ ઉપર બેહાડી જેનો વાડો છે ત્યાં વાસ્તે ગાસ્તે મૂકી જા બેન્ડ વાજા સાથે. એક સિંહના પગલે બેઠેલું બકરું જો આવી રીતનું બચી જતું હોય તો જે પુરુષોત્તમને શરણે બેઠો હોય, પુરુષોત્તમના આવા મોટા પુરુષને શરણે બેઠા હોય, એનો કાળ કર્મને માયા કોઈ વાકો વાળ ન કરી શકે. હો ડરવાની બીવાની અંધશ્રદ્ધામાં ક્યાંય પણ ફસાવાની કોઈએ ક્યાંય જરૂર નથી. આ ચોખ્ખો રસ્તો છે. આપણા શાસ્ત્રોએ આ જ વાત સમજાવી છે, આપણા સંતોએ આ જ વાત સમજાવી છે. આટલું પાકું થઈ ગયું પછી બધું કામ તમારું ભગવાન. ભગવાન કે છે તું મારા નામમાં તો હું તારા કામમાં, તું તારા કામમાં તો હું મારા ધામમાં. જય સ્વામિનારાયણ. માટે ભગવાનનો આશરો કદી છોડવો નહીં હો, કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારે આશરો ન છોડવો. કારું આમ કરું છું, કેટલા વર્ષોથી પૂજા કરું છું, તિલક કરું છું, માળા પહેરું છું, મંદિરે જાઉં છું, રસોઈઓ દઉં છું, દાન કરું છું, આમ કરું છું, તોય મને જ કેમ દુઃખ. એટલે તારો તું એનો છો એટલે તને. હવે બાપને લાફો મારવો હોય તો પાડોશીના છોકરાને મરાય, કયો તો મને બાપને લાફો મારવો હોય તો કોને મારે, પોતાના છોકરાને મારીએ કે પારકાને મરાય. એમ ભગવાન જેદી આપણે લાફો મારે ને સમજવાનું કે આપણા નામનો સિક્કો થઈ ગયો, આપણો એના હૃદયમાં નામ થઈ ગયું, એ પોતાનો મારે છે, ત્યારે આપણને લાફો મારે છે ને. હું પારકો નથી એનો છું, અને એ મારા છે એટલે મારી કસોટી કરે છે. પણ ક્યારેય વિપત્તિના વાદળામાં ક્યારેય પાછા પડવું નહીં. હા, સુરા બાપુની નિષ્ઠા, મુક્તાનંદ સ્વામીની નિષ્ઠા, આપણા સદગુરુની જેવી નિષ્ઠા, એવી નિષ્ઠા આપણામાં આવે. આ કથાનો સભાનો આ જ હેતુ છે. આટલું માટે આજે હે ને, કોઈએ કદાચ ક્યારેય બાકી હોય, કોઈ સદગુરુના હાથથી કંઠી પહેરવાની બાકી હોય તો અવશ્ય, એક તો જગતમાં ક્યારેય આ તમને બહુ પાક્કું આ ભગવાન બેઠા છે અને આ સંતો બેઠા છે, કોઈ દી નુગરા ના રહેવું. હા, પરોક્ષમાં તો ભજનો એવા આવે છે ને, મારે અત્યારે સમય નથી ગાવાનો. હા, જીવનમાં ક્યારેય ગુરુ વિના ના રહેવું, યાદ રાખવું ખાસ. હા, અને પછી જો આપણા જીવનની ક્રાંતિ આવે, આપણા આપણા ચહેરાનો રંગ બદલાઈ જાય, ચમક બદલાઈ જાય, આપણા જીવન જીવવાની શૈલી બદલાઈ જાય, ને એટલો હૃદયમાં પાવર ને ઉત્સાહ ને ઉમંગ ને કેફ ને ખુમારી ને આ બધું વધતું જાય, નિષ્ઠા વધે એટલે બધું વધે. હા, ભગવાનના સ્વરૂપની ઉપાસના વધે એટલે બધું જ વધે, બધું જ થાય. આજની કથામાંથી આટલો જ સાર આપણે લેવાનો છે, બસ એક સ્વરૂપની પાક્કી નિષ્ઠા બસ. હા, કોઈની ક્યારેય નિંદા ન કરવી, કોઈની, કોઈ અવતારની નહીં, કોઈ દેવી દેવતાની નહીં, કોઈ કોઈ મહાત્માની, સંતની, ફકીરની, કોઈની નહીં. રિસ્પેક્ટ ઓલ, યાદ રાખો, રિસ્પેક્ટ ઓલ બટ ફોલો વન.
આ સર્વશાસ્ત્રનો કાનૂન સિદ્ધાંત કહો તો આ એક જ છે. રિસ્પેક્ટ ઓલ, બધા આદરને પાત્ર છે, માનનીય છે, પૂજનીય છે, વંદનીય છે, સેવા કરવાને યોગ્ય છે, બધાની કરો. પતિવ્રતા નારી હોય નરેન્દ્રભાઈ તો પોતાના સાસુની સેવા કરે કે ન કરે, પોતાના સસરાની સેવા કરે કે ન કરે, પોતાના જેઠની સેવા કરે કે ન કરે, પોતાના દિયરની સેવા કરે કે ન કરે. અરે બહારથી આવેલો કોઈ પણ ઘરનું આંગણું ચડે, ઉમરો ચડે, એ મહેમાનની સેવા કરે કે ન કરે, પણ હૃદયમાં સ્થાન કોનું હોય કયો તો મને, હૃદયમાં સ્મરણ કોનું હોય કયો તો મને, પતિનું, એક જ પતિ. હા હા, એ પોતાના પતિને અનન્ય ભાવે ભજતી હોય. પતિ જેવું હેત કોઈ નામા ન હોય, યાદ રાખો, પતિ જેવું હેત કોઈ નામા ન હોય. હા હોય કોઈ દેરિયા હોય, કોઈ જેઠિયા હોય, પણ ધણીનો ખાટલે તો ધણી જ હોય. આ દાદાગુરુનું સૂત્ર હો, દાદાગુરુ. ગુરુજી જ્યારે કાશી ભણતા ને, ત્યારે ભણી ભણવા જાય ને, વેકેશનમાં આવતો હોય ને પાછા ભણવા જાય ને, ત્યારે એક સૂત્ર આપી દે ગુરુ, દાદાગુરુ, કે બેટા એટલું યાદ રાખજે, ધણીના ખાટલે ધણી જ હોય, બીજું કોઈ ન હોય. એમ આ હૃદય છે ને આપણું ધણીનો ખાટલો છે, આત્મા છે ને આપણો એ ધણીનો ખાટલો છે. ન્યા તો એક જ સ્વરૂપની નિષ્ઠા, એક જ સ્વરૂપની આરાધના, એક જ સ્વરૂપની ખુમારી, એક જ સ્વરૂપનું ધ્યાન, એક જ સ્વરૂપનું ચિંતન હોય, બે સ્વરૂપ ન હોય ત્યાં. આટલો મંત્ર દાદાગુરુનો અને આપણા ગુરુજીનો આ જીવનમાં વણી લઈએ, એ આધ્યાત્મિક માર્ગની તમામ પ્રકારની જે કાંઈ સીમા છે એ તમે પામી ગયા. આટલો સાર છે, દરેક શાસ્ત્રનો આટલો સાર છે. માટે એક નિષ્ઠા રાખીએ બસ, એક સદગુરુની નિષ્ઠા અને એક ઈષ્ટ દેવની નિષ્ઠા, એક સ્થાનની નિષ્ઠા. હા, બાકી તો બધે જ આપણા વ્યવહારો આપણે કરવાના છે. આપણે સંસારમાં રહ્યા છીએ, આપણે બધી પ્રકારે બધે પહોંચવાનું હોય, બધું કરવાનું હોય, પણ યાદ રાખો જ્યારે આ બેની વાત આવે ને ત્યારે ત્રીજું ન આવે. હા, ત્રીજું ન આવે. તો મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી, આજે લોયા ધામની ધરાવ પર તમે બેઠા છો, આ મુક્તોની ધરામાં બેઠા છો, અક્ષરધામમાં બેઠા છો, ઘનશ્યામ મહારાજ જ્યાં સાક્ષાત બિરાજે છે, ઠાકોરજી મહારાજ જ્યાં સાક્ષાત બિરાજે છે, મોટા મોટા સદગુરુઓ, ગુરુજી જેવા સદગુરુ આજ આ ધરાવ પર બેઠા છે, વિચાર આપણને દર્શન આપે છે. હે, આપણા વતી ભગવાનને માળા, ભજન, સત, એ બધું અનુષ્ઠાનો આપણા માટે કરે છે. એને હું બાકી છે ભાઈ, તો અક્ષરધામમાંથી આવ્યા છે, ભગવાને મોકલેલા મુક્ત ધરા ઉપર છે. હે, આપણા મારા ને તમારા કાંડા પકડી મહારાજ સુધી પહોંચાડવા માટે, છેલ્લો જન્મ કરવા માટે આ મોટા મોટા ગરુડોને ધરતી ઉપર મોકલા છે. હે, એને હું જરૂર છે, પણ એ આપણા માટે આ બધું કરે છે, બસ આપણા માટે કરે છે. આટલું જ્યારે આપણું પાક્કું હૃદયમાં થઈ જાય ત્યારે મોક્ષના માર્ગમાં બીજું કાંઈ કરવું બાકી નથી. ઓ, કાંઈ બાકી કરે, બાકી તો સંતો જે આજ્ઞા કરે કે ટાઈમે સભામાં આવી જાઓ, એ ટાઈમે આવી જવું, ટાઈમે જમી લો, જમી લેવાનું, ટાઈમે હુઈ જાઓ, હુઈ જવાનું, ટાઈમે આ સેવા કરી નાખો, સેવા કરી નાખવાની, બાકી તમારે બીજું શું બાકી રહ્યું. પછી સંતો એમ કહે કે ભાઈ શિક્ષાપત્રીની થોડી થોડી ચાલુ કરો, આજ્ઞા પાડવાનું, આટલી આજ્ઞા પાડવાનું, આ ખાવાનું, આ નહીં ખાવાનું, આ પીવાનું, આ નહીં પીવાનું, અહીં જવાનું, આ નહીં જવાનું, એ જે પ્રમાણે કે આપણને વિવેક રૂપી આંખ સંત આપે. પછી શરણાગતિ જો પાકી થઈ જાય, આશરો દ્રઢ થઈ જાય, અને સંતોને એમ થઈ જાય કે આ મારા છે અને અમે એના છીએ, તે દિવસે સંતો તમને કહેતા સંકોચ નહીં થાય, ખચકાશે નહીં, કંઈ પણ નાની મોટી ભૂલ હોય ને તો ગુરુજી તત્કાળ સભામાં કહી દે કે ના ભાઈ, જો આ બરાબર નથી, હો આટલો સુધારો લાવવાનો છે. હવે કહેતા જ બીક લાગે એ તે કંઈ આશરો કહેવાય, ટોકતા જ બીક લાગે. આજે ગુરુજી અમને કંઈ કહેતા એમ લાગે, આને આમ ખોટું લાગશે, આ અવળું વિચારશે, આ નેગેટિવ પકડશે, આ આમ કહે, આનું પરિણામ આવું ખોટું આવશે, આવું વિચારતા હોય તો પછી આશરો જ કઈ પ્રકારનો કહેવાય, એને નિષ્ઠા જ કેવી રીતની કહેવાય. સૌથી પહેલામ પહેલું પગથિયું, પહેલામ પહેલો બેઝ જેને તમે કહો, હે, પાયો જેને કહેવાય, પાયો યા છે. માટે બધા હાથ જોડો, આમ હાથ જોડો, હે મહારાજ, મોટેથી બોલો, હે મહારાજ, હું તમારો છું, તમે મારા છો. આહા, મેં સદગુરુ દેખાય ને, આપણે આમાં ગુરુજીને હોય ચિંતવાના છે. હે સદગુરુઓ, તમે મારા છો, હું તમારો છું, બસ બસ. અને પછી તમારે કેવું નહીં પડે કે મારું રક્ષણ કરજો,
એ અંતર્યામી છે, એ જાણે છે, તન કી જાણે મન કી જાણે, જાણે ચિતકી ચોરી, એને બધી ખબર છે. ઘણી વાર આપણે હાલો જઈને ગુરુજી પાસે જઈને કહીએ કે હાલો ગુરુજી તમને ખબર ન હોય તો લો કહો, તો ગુરુજીને ન ખબર હોય? જેની યારે ભગવાનની યારે જે વાતો કરતા હોય એને ખબર ન હોય? જેના બધાએ કામ આવા મોટા મોટા, આ તમે જોવો છો ને આ કેટલું નાનું કામ છે, આવા મોટા કામ જેના ભગવાન કરતા હોય એનાથી કંઈ અજાણ્યું હોય? આટલું બસ પાકું કરી નાખું. મહિમા જેવી કોઈ મોટી વાત નહીં, નિષ્ઠા જેવી કોઈ મોટી વાત નહીં, માયતમ જેવી કોઈ મોટી વાત નહીં. હા, માટે આ પહેલાં પહેલું આપણા રોમ રોમમાં વણી લેવું, સમજ્યા, અંગ અંગમાં વણી લેવું. સમય થઈ ચૂક્યો છે, સંતોના આશીર્વચન પણ આપણે લેવાના છે. અત્યારે હું કથાને વિરામ સાથે પહેલાં 2 મિનિટ બરાબર ધૂન આપણે ગાવી છે. ભગત ઢોલ પકડો તારે છેલ્લો. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હો સ્વામી નારાયણ, 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 સ્વામી સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, 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 બોલો સ્વામી નારાયણ ભગવાનની, હરિ કૃષ્ણ મહારાજની, ઠાકોરજી મહારાજ સદગુરુદેવની, બધાને જય સ્વામિનારાયણ.